હરિઓમ સર્વ હરિભક્તો ને મારા સપ્રેમ જય ગુરુદેવ ભક્ત ભગવાન અને ભક્તિ ભક્ત જયારે એક નિષ્ઠામાં આવતો જાય આ બધા એક છે એવી નિષ્ઠા એની બુદ્ધિમાં સ્થિર થાય ત્યારે ભગવાન એની અંદર જ એના હૃદયમાં સહજ રીતે પ્રગટ થાય છે પ્રગટ તો છે પણ છે જ પણ અજ્ઞાનતા અને ગેર સમજ સમજણના હિસાબે એને એના ભગવાનના દર્શન થતો નથી કેમ કે કારણ કે ભક્ત હજી જ્ઞાનમાં સમજણમાં પરિપક્વ થતો નથી એટલે બધું દૂર દૂર લાગે છે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણતારા નિત ગાઈએ થાય હમારા કામ હેત લાવી હસાવતું સદા રાખ દિલ સાપ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માપ અસત્યોમાંથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા ઊંડા અંધારે થી પ્રભુ પરમ તે જે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમય નાથ લઈ જા તું હું છું તો તું જ દર્શનના દાન જા આપણી અંદર જ છે દર્શન થાય નહીં દિદાર થાય નહીં અને એને સ્વપ્નમાં પણ આવે નહીં એને સમજાઈ જાય જો આને સમજાઈ જાય મનુષ્યને સમજાઈ જાય તો એને બીજો વિચાર પણ ન આવે બીજું દર્શન પણ ન થાય માત્ર એને ભગવાન જ દેખાય એના સ્વરૂપના જ દર્શન થાય અને થયા જ કરી હજારોમાં એકને જ હરિના દર્શન થાય કોઈ સાધના પહેલાં કેટલા હજારોમાં વિરલે એકાદને હરિના દર્શન થાય એને અનુભૂતિ થાય સાધના પહેલાં ભક્તોએ જ્ઞાન સમજણ ચોખ્ખી કરવી જોઈએ પ્રથમ પહેલું સમજવું જરૂરી છે અને સમજાયા પછી એક નિષ્ઠા પાકી થવી જોઈએ અને પછી જો સાધના શરૂ કરે આરાધના શરૂ કરે મતલબ ગદગદ કંઠે પ્રાર્થના શરૂ કરે તો આપોઆપ જ અંતસ્કરણ શુદ્ધ નિર્મલ પવિત્ર થશે એવા શુદ્ધ હૃદયમાં ભગવાનના દર્શન થઈ જાય છે સમજણ એક નિષ્ઠા અને વિવેક એ તો ખૂબ જ ધ્યાનપૂર્વક પાક્ક કરી લેવા જોઈએ સમજણ એટલે જ્ઞાન જ્ઞાન એટલે સમજણ એક નિષ્ઠા ગુરુની વાણીમાં નિષ્ઠા અને વિવેક ત્રણ ને ધ્યાનપૂર્વક પાક કરી લેવા સંત સમાગમ સત્સંગની સમજણ પાકી કરવી જોઈએ સમજણનો મુખ્ય પાયો છે ભગવાન મારા હૃદયમાં જ છે એ બીજે ક્યાંય નથી ભગવાન મારા હૃદયમાં છે અને ગુરુ અને સંત એક છે ગુરુ પૂજાવે સંત કો સંત કહે ગુરુ પૂજ આમન સામન પૂજતા પડે ગમકી સૂજ ગુરુ સંતનું પૂજન કરતા શીખવાડે શિષ્યને અને સંત શિષ્યને ગુરુનું પૂજન કરવાનું પહેલું કહે ગુરુ પૂજાવે સંત કો સંત કહે ગુરુ પૂજ આમન સામન પૂજતા તી બેનું પૂજન કરવાથી પડે અઘમકી સૂજ તો જ અગમ પરમકૃપાનો પરમાત્મા તે અગમ છે શિવ અગમ છે બ્રહ્મ તત્વ અગમ છે ચેતન તત્વ અગમ છે પરબ્રહ્મ પરમાત્મા અગમ છે તો એની આપણને ગમ પડશે સમજ્યા પડશે સંતમાં જ ભગવાન પ્રગટ અને હાજર છે અને ભગવાનમાં પણ સંત સંતમાં ગુરુ ગુરુમાં સંત અરસ એકબીજામાં એ પ્રગટ છે જ્યારે આટલું સમજાઈ જાય ત્યારે સાધના સરળ બની જાય છે આ દ્રષ્ટિથી રાગ દ્વેષ પડ્યા છે ચિત્તમાં તો આ સમજણ આ જ્ઞાન આપણને થતું નથી ને થવા દેતું નથી જોઈ થઈ જાય તો સાધના સરળ બની જાય છે ભક્ત પોતે અદ્વૈત બને છે એના અદ્વૈતપણાનો સંપૂર્ણપણે નાશ થઈ જાય છે ભગવાન કાયમ ભક્તની સાથે જ હોય છે અંદર હોય છે એની સમજણના અભાવે એને દૂરવાળા ભગવાન દેખાય છે એને પૂજે છે અને એને ભજે છે કોઈ મંદિરમાં હોય કોઈ આશ્રમમાં હોય કોઈ તીર્થમાં હોય કોઈ લક્ષ્મ રાખીને ત્યાંથી પુકારે ગંગા મનાયો જમન મનાયો મન ના મેલ દોયા નહીં મન ના મેલ દોયા નહીં તો બિચારા શું કરી ભગવાન શું કરે ત્યાં જઈ તીર્થોમાં જઈ એ પુકારે છે એટલે એનો પુકાર સાંભળવામાં ભગવાનને સમય લાગે છે વાર લાગે છે માટે ભગવાન પોતાના ભક્તથી દૂર રહી શકે જ નહીં ચોખ્ખા મારા દિલમાં વસે જગતનો નાથ ભક્તથી ભગવાન દૂર રહે તો ભક્તની દશા લથડી જાય ભગવાન મારી સાથે છે એવો અંદરથી ભક્તને જ્ઞાન થાય સમજણ થાય ખ્યાલ આવે તો ભગવાન ભક્તના બધા જ બ્રહ્મણાઓના વાદળો વેર વિખેર કરી નાખે છે અને સૂર્યની જેમ ગુરુ જ્ઞાનના અજવાળામાં એ આનંદમાં ડોલી ઉઠે છે એ આનંદમય બની જાય છે સ્ફૂર્તિમાં આવી જાય છે એ થન 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 નાચવા લાગે ગાવા લાગે એ નિર્ભય થઈ જાય કાળ કર્મ અને માયામાંથી એ નિવૃત્ત થઈ જાય છે ભક્તની આંખમાં જ ભગવાન બેસી જાય છે એટલે દરેક જગ્યાએ દરેક પ્રાણીમાં જળમાં થલમાં બધામાં એને ભગવાન જ ના દર્શન સતત થયા કરે છે ભેદ વૃત્તિમાંથી અભેદ વૃત્તિ થઈ જાય છે આનંદમાં એક અને એકમાં અનંત એવો શાશ્વત આત્માનો અનુભવ થાય છે મારામાં શુદ્ધ આત્મા છે તારામાં શુદ્ધ આત્મા છે સર્વમાં શુદ્ધ આત્મા છે એવો અદ્વૈત ભાવમાં ભક્ત ડૂબી જાય છે એ ભાવના સાથે સર્વ શિષ્ય બંધુ પરિવારને બાળ બચ્ચા કુટુંબ પરિવારને પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરું તમને સુખી રાખે સંપન્ન રાખે તમારી કમણીમાં ભરકત દે સાથી કમણી થાય પ્રમાણિક નીતિથી કમાવ પરિવાર ભક્તિના માર્ગે આધ્યાત્મિક માર્ગે આગળ વધો ધ્યાન યોગ સાધનામાં તમારું મન સ્થિર થાય આસન સિદ્ધિ થાય તપ તમારું વધતું જાય તમારા કર્મો દોષો બળતા જાય અને બાળકો સુસંસ્કારી વ્યસનથી મોબાઈલના વ્યસનથી યુવાનો બાળકો માતા પિતા दूर रहो ये भावना साथे सर्वे सुखीन सर्वे सन्त निरामया सर्वे भद्राणी पश्यंत मां कश्यं भागवत ओम शांति 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 हरिओं तस्तम